માત્ર એ જાહેર ખબર વાંચીને પત્ર વ્યવહાર કરીને પત્નીની જે પસંદગી કરવાનો છે દક્ષિણમાં દોડી આવ્યો છું થોડા વેરા થોડા સેરિયા પણ વધારે પડતા નામથી દેખાતા આ સ્થાનમાં વસ્તી જે છે યુક્તિ કેવી હશે આદર્શની ગેલછામાં લાગણીનો ઉભરામાં એક ઉતાવળી પગલું અહીં ભરાયું ને મારાથી મેં ચોમે નજર દોડાવી મજૂરો જેવા દેખાતા માણસો સિવાય બીજું કંઈ દેખાયું નહીં શું કે મેં ચારે બાજુ એ નજર દોડાવી પણ હું જે છે એ મજૂરો જેવા દેખાતા માણસો સિવાય અહીંયા બીજું કંઈ જે છે દેખાયું નહીં ત્યાં મારી નજર એ નારિયેળના પાંદડાથી છાયેલા છાપરાવાળી નજીકની જે છે કુટીર પર પડી મેં એ તરફ ચાલવા માંડ્યું હવે એ ગાંધીગ્રામના જે છે ડિરેક્ટરની ઓફિસ હતી એ ગાંધીગ્રામના ડિરેક્ટરની ઓફિસ હતી મારી ઈચ્છાના જવાબમાં એક તદ્દન સાદા ખાદીના લેબાસવાળા જે છે ભાઈ એ બહાર આવ્યા ત્યારે મેં કહ્યું મિસ પંકજમનો હું મહેમાન છું એ જાણતા પોતે એનું પાત્ર બતાવવા મારી સાથે ચાલ્યા તો અહીંયા શું કહે છે કે મેં ગાંધી એ જે તદ્દન જે છે એ પાંદડાથી છાયેલી કુટીર છે એ ગાંધીગ્રામના ડિરેક્ટરની જે છે ઓફિસ હતી અને મારી પૂછાના જવાબમાં શું કહ્યું કે તદ્દન સાદા ખાદીના લેબાસવાળા જે ભાઈ છે એ ત્યાં આવ્યા અને એને કહ્યું કે મિસ પંકજમનો હું મહેમાન છું અને એ જાણતા પોતે જ એમનું પાત્ર વિશે બતાવવા માટે જે છે મારી સાથે ચાલ્યા ચાલતા ચાલતા રહી રહીને આસપાસ શાંત ગરમ વાતાવરણમાં ચૂપકીથી ઉભેલા અત્યંત સાદા મકાનોને અવલોકતા મારા મનમાં પ્રશ્ન સળગાવવા માંડ્યો ક્યાં હું મુંબઈનો રહેવાસી ને ક્યાં આ સાદગી ભર્યા જીવનમાં ઉછરેલી ઉઠી કેમ કરીને મેળ ખાશે શું કે ક્યાં હું મુંબઈનો રહેવાસી અને ક્યાં આ સાદગી ભર્યા જીવનની અંદર જે છે ઉછરેલી ઉઠી કે કેમ કરી અને મેળ ખાશે હું અસ્વસ્થ થવા માંડ્યો ગાંધીગ્રામના જાતે ઉતરો ત્યાં સુધી મારી મુસાફરી દરમિયાન જે મધુર સ્વપ્નમાં રાખતો હતો તે ચિંતામાં પરિવર્તિત થવા માંડ્યું અમે એક લાંબા બરાક ઓડિયોના બ્લોકને અંતે એકાએક અટક્યા અમે એક લાંબા બરાક જેવા ઓડિયોના બ્લોકને અંતે એકાએક અટક્યા ત્યાં એક નાનું ઘર હતું આંગણામાં સુંદર સફેદ સુશોભન આલેખેલું હતું અને આ સેલ્વી પંકજમનું ગૃહ એટલે કે આ સેલ્વી પંકજમનું ઘર છે એટલે કુમારી જે સેલ્વી પંકજનું ઘર છે કઈ એણે ઘેરા રાખોડી રંગના જે છે રંગથી રંગાયેલા સાદા પણ મજબૂત કવાડ પર જે છે ધીમેથી ટકોરા માર્યા થોડી એક ક્ષણો માટે ક્ષણો મારે માં ભયું કે વિચિત્ર ઉદ્યોગથી દગ્ધક થઈ ઉઠ્યું કેવી હશે ને કવાડ ધીરે ધીરે ખુલ્યા એ ત્યાં ઉભી આ તમારા મહેમાન લાવ્યો છું બેન આવો આવો તમારો આભાર ક્યારની તમારી રાહ જોઈને બેઠી હતી ચોક્કસ કયા સમયે આવવાના છો એ તમે પત્રમાં જણાવેલું નહીં એટલે હું દિંડીગલ લેવા આવી શકી નહીં માફ કરશો તમને કઈ તકલીફ તો નથી પડીને અંદર આવો નારાયણજી આભાર ફરીથી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપેલી છે વાંચન